તો આ તરફ જૂનાગઢથી ખબર સામે આવે છે, જૂનાગઢના તોડબાજ તરલ ભટ્ટને એસઓજી ખાતે લાવવામાં આવ્યો છે. એટીએસની ટીમ જૂનાગઢ એસઓજી ઓફિસ ખાતે લાવી છે. રિમાન્ડ દરમિયાન એસઓજી ઓફિસ લાવવામાં આવ્યો, તોડના મૂળમાં રહેલી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો. હાલમાં એસઓજી ખાતે તરલ ભટ્ટની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. જનક, પૂછપરછ કરતા અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. બિલકુલ, આ 4 દિવસના રિમાન્ડ આના તરલ ભટ્ટના મંજૂર થયા છે. હવે આ તોડના મૂળમાં જે ઓફિસ છે ત્યાં આ તોડબાદને લવાયું છે. અશોક જોડાય છે. અશોક, તરલ ભટ્ટને ત્યાં લવાયું છે, શું તપાસ થવાની છે ઓફિસની અંદર? જી જનક, ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢના તરલ ભટ્ટને એસઓજી ખાતે લઈ જવામાં આવ્યા છે. એટીએસ દ્વારા જૂનાગઢ એસઓજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હોય તેવું જણાવી દીધું છે. તોડકાંડના મૂળ રહેલી ઓફિસ ખાતે તરલ ભટ્ટને લાવવામાં આવ્યા છે. એસઓજીમાં ચાલી રહે છે તેમની પૂછપરછ. એટીએસ અધિકારી દ્વારા હાલ તો એસઓજી ઓફિસ ખાતે પહોંચી અને તપાસનો દોર છે તે શરૂ કરી દીધો છે. જી જનક, બિલકુલ બિલકુલ આભાર અશોક. તો આ તરલ ભટ્ટ ની પૂછપરછ ચાલી રહી છે અને હવે ઓફિસ પણ લવાયો છે.